હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું રૂપલ ગઢવી. આજે હું બનાવવાની છું ભરેલી ડુંગળીનું શાક. પણ આપણે રેસીપી શરૂ કરતા પહેલા મારા વિડીયોને તમે લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકોન જરૂરથી કરજો. તો એના માટે આપણને જોઈશે, આ છે ડુંગળી જેને મેં છોલી અને આ રીતે ચાર કટકા કરી દીધા છે. અને આ મેસેજ મોટી લીધી છે અને આ ટાઈપની નાની આવે છે, તમે આ પણ લઈ શકો છો. અને બીજું આપણે સિંગદાણાનો ભૂક્કો, આ છે ગાંઠિયાનો ભૂક્કો, લીલા ધાણા, લસણ, મીઠું અને બધા મસાલા, હળદર, ધાણા જીરું, લાલ મરચું અને વઘાર માટે રાઈ, જીરું અને હિંગ, તેલ અને જરૂર મુજબ પાણી. હવે પહેલા આપણે મસાલો કરીશું જેથી આપણે ડુંગળી ભરી લઈએ. સૌથી પહેલા આની અંદર એક વાટકી મેં ગાંઠિયાનો ભૂક્કો લીધો છે. આના સ્વાદ સારો આવે છે અને સાથે થોડીક રસામાં થિકનેસ થઈ જાય છે. અડધી વાટકીથી થોડું ઓછું સિંગદાણાનો ભૂક્કો છે. હવે આપણે આની અંદર મસાલા કરીશું. એક ચપટી હળદર, ત્રણ ચમચી ધાણા જીરું અને અઢી ચમચી લાલ મરચું. જો તમારે વધારે તીખાશ ખવાતી હોય તો તમે વધારે બી નાખી શકો છો, અને આનાથી ઓછું ખવાતું હોય તો તમે આનાથી થોડું ઓછું પણ નાખી શકો છો. હવે સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. અને એક ચમચી લસણની પેસ્ટ છે. હવે થોડાક લીલા ધાણા, એક પાવરી જેટલું આપણે એમાં અત્યારે તેલ નાખીશું. પછી પાછું આપણે એવું લાગે કે થોડું ઓછું લાગે છે તો આપણે એમાં ફરી નાખીશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે બરાબર મિક્સ તો થઈ ગયું છે, પણ થોડું ડ્રાય એટલે કે કોરું લાગે છે, એટલે આપણામાં થોડો પાણીનો છટકોર કરીશું જેથી બધું બરાબર મિક્સ થઈ જાય. એકદમ થોડું લેવાનું, પછી પાછું જોઈએ તો ન થાય, પણ પહેલાથી વધારે નહીં લેવાનું. આ રીતે મસળીને થોડું જોઈ લેવાનું કે આપણે અંદર ડુંગળીમાં નાખીશું તો એ છૂટું નહીં પડી જાય ને. હવે આપણો મસાલો તૈયાર છે. હવે આપણે એક એક કરીને બધી ડુંગળીને ભરી લઈએ. આ રીતે થોડું થોડું અંદર દબીને ભરતું જવાનું જેથી અંદર સુધી મસાલો જાય. ડુંગળીને સાચવીને ખોલવાની, નહીતર એ તૂટી જાય છે. તો હવે આપણે આ ડુંગળી ભરાઈ ગઈ છે. હવે આપણે આનો વઘાર કરીએ. ગેસ શરૂ કરી અને કુકરને થોડું ગરમ થવા દઈએ. હવે આની અંદર આપણે ત્રણ પાવરી જેટલું તેલ નાખીશું. હવે તેલને ગરમ થવા દઈશું. હવે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે ગેસને થોડું ધીમું કરી દઈએ. એની અંદર રાઈ, થોડું જીરું અને હિંગ નાખીશું. આની અંદર સાચવીને એક પછી એક બધી ડુંગળીને નાખીશું. હવે ગેસને ફાસ્ટ કરી દઈએ. હવે આપણે જે વધ્યો છે ને એ મસાલો પેલા અંદર નાખીશું અને પછી જરૂર મુજબ પાણી. હવે આની અંદર પાણી નાખીશું. ગાંઠિયા અને સિંગદાણાનો ભૂક્કો અંદર આપણે નાખેલો છે એટલે પાણીનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું, કેમકે એ બે પાણી શોષી જાય છે એટલે શાક એકદમ ડ્રાય ન થઈ જાય. મેં એક ગ્લાસ પાણી નાખ્યું છે, પણ સીટી હજી ત્રણ થી ચાર કરવાની છે એટલે પાણી શોષી જશે. હજી બીજું અંદર અડધો ગ્લાસ જેટલું હું પાણી નાખું છું જેથી સીટી પણ થઈ જાય, શાક ચડી જાય અને ડ્રાય પણ ન થાય. હવે કુકરને બંધ કરી અને આમાં ત્રણ થી ચાર સીટી થવા દેવાની છે એટલે આપણું શાક તૈયાર થઈ જશે. તો હવે આપણું આ શાક તૈયાર છે. હવે આપણે આને પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણું આ આખી ડુંગળીનું શાક.